તો આ વિચારવા જેવી બાબત છે, આવી ઘટના તમે બહુ ઓછી જોઈ હશે કે આ કાર છે એ કારમાં આગ લાગે છે પછી અચાનક એ ચાલુ થઈ જાય છે અને જવા મળે છે. જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો, એ જોઈ લો કે આ જે કાર છે, આ જે ડ્રાઈવર છે એ કારમાં બેઠેલો હતો ત્યારે અચાનક આગ લાગી અને જે ડ્રાઈવરને ખબર પડે છે, ડ્રાઈવર કૂદકો મારીને બહાર નીકળી જાય છે. પછી શું થાય છે તમે જોઈ લો કે કારમાં એ બ્રેક પણ મારેલું છે, એ બધી રીતે બંધ હતી કાર, તો અચાનક ચાલુ થઈ જાય છે. ચાલુ થયા પછી જવા માંડે છે, જોઈ શકો છો તમે વિડીયોની અંદર. મિત્રો, આ ઘટના છે વડોદરાની કહી રહ્યા છે, અમુક લોકો જામનગરની કહી રહ્યા છે, અલગ અલગ પ્રકારની જે ઘટનાઓ બતાવી રહ્યા છે, પરંતુ આ ઘટના એક્ઝેક્ટ છે વડોદરાની બ્રિજ પાસે. તમે જોઈ શકો છો આજે આવી ઘટના તમે ક્યાંય નહીં જોઈ હોય, તમે પહેલી વાર જોતા હશો. ખરેખર મિત્રો, વિચારવા જેવી બાબત છે. આગળ કેટલા બધા માણસો હતા એમને પણ આજે ગાડીઓની ઉપર પણ આ જે કાર છે એ ચડી ગઈ, કેમ કે એમને ખબર નથી. લોકોને જે લોકો ટોળા હતા જોવા માટે ગયા હતા, તે અચાનક એ કાર છે એ ચાલુ થઈ ગઈ અને ચાલુ થયા પછી એ સ્પીડમાં જવા માંડી, તો બધા લોકો ભાગવા માંડ્યા. એક બે બાઇક તો એ કાર ઉપર ચડી ગઈ, અને એવું બી થઈ ગયું, બની શકે છે કે કારમાં જે આગ લાગી છે એ કાર જે એ બાઇકમાં પણ લાગી શકે છે. કેમ કે જે કારમાં આગ લાગે એટલે બહુ જલ્દી પકડી લે, કેમ કે ત્યાં ડીઝલ પેટ્રોલ બધું હોય છે, એના કારણે જો કારમાં જલ્દી આગ લાગતું હોય છે. પણ ખરેખર મિત્રો, અત્યારે જો આવો બનાવ બહુ ઓછા, એટલે મેં જ વિચારમાં પડી ગયો કે આ બનાવ છે એ વિચારવા જેવો બનાવ છે, એટલે મેં વિચાર્યું કે મારા સબસ્ક્રાઈબર છે એ બધાને હું શેર કરી દઉં કે આવી ઘટના બી બને છે. આ કોઈ ફિલ્મીની સ્ટાઇલ નથી કે આ કોઈ શૂટિંગનો રીલ નથી, આ ખરેખર બનેલી ઘટના છે વડોદરાની અંદર, ગઈકાલની આ ઘટના છે ખરેખર. મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈવ અને દુર્ઘટનાની વિડીયો પણ તમને આ ચેનલની અંદર જોવા મળે છે અને હેલ્પફુલ વિડીયો પણ જોવા મળે છે, તો અવશ્ય અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની વિડીયોની અંદર બસ આટલું. જય હિન્દ, જય ભારત.